नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल ની આ ડીએલએસ સિસ્ટમ માં હું ચિરાગ સર ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે માત્ર સાદા દાખલા ભણ્યા, આજે આપણે વર્ગો વાળા દાખલા ભણશું. તેના માટે પહેલા થોડીક થિયરી સમજવી જરૂરી છે કે દાખલો કેમ થાય. વર્ગ અંતરાલ, અંતર એટલે વર્ગ લંબાઈ કહેવાય ને, શું કહેવાય? વર્ગ લંબાઈ. કે ચલની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ અંતરાલ કહે છે. બધા વચ્ચે ગેપ કેટલા કેટલાનો છે મિત્રો? 0 10 10 થી 20 20 થી 30 આ 10 વાળો, આ 10 વાળો, આ 10 વાળો, 0 થી 50 50 વાળો. એટલે બે વર્ગ વચ્ચેનું અંતર, બે કિંમતો વચ્ચેનું અંતર એટલે વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ. પછી આવે વર્ગ સીમાઓ. બે સીમા હોય મિત્રો, અધસીમા અને ઉધ્વ સીમા. આ જે આગલી હોય ને એ અધસીમા, અને આ હોય ઉધ્વસીમા. કઈ રીતે? તો કે અધસીમા વિશે આપણે વાંચીએ કે વર્ગ અંતરાલની ન્યૂનતમ કિંમત ધરાવતી સંખ્યાને, નાના નાની કિંમતને અધસીમા કે નીચલી હદ કહે છે. એનું બીજું નામ છે નીચલી હદ. દાખલા તરીકે 10 થી 20 ના વર્ગની અધસીમા કોણ થાય? 10 થાય. કોણ થાય? 10. આ જ રીતના ઉધ્વસીમા, કે વર્ગ અંતરાલની મહત્તમ કિંમત ધરાવતી સંખ્યાને ઉધ્વસીમા કે ઉપલી હદ કહે છે. એટલે કે 10 થી 20 ના વર્ગની ઉધ્વસીમા એટલે કે ઉપલી હદ કોણ થાય? 20. અધસીમા 10 થાય, ઉધ્વસીમા શું થાય? 20. કોઈ પણ વર્ગમાં નાની આવૃત્તિ હોય 10, મોટી હોય નાની હોય અધસીમા, મોટી હોય ઉધ્વસીમા બને. ત્યારબાદ નવો પોઈન્ટ આવે છે મિત્રો, મધ્ય કિંમત. કે વર્ગની અધસીમા કે ઉધ્વસીમાના સરવાળાને બે વડે ભાગવાથી મધ્ય કિંમત કેમ મળે? અધસીમા ને ઉધ્વસીમાના સરવાળાને કેટલા વડે ભાગવાથી? બે વડે ભાગવાથી મળતી કિંમતને મધ્ય કિંમત કહે છે. 10 ને 20 ના વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? 15. કેવી રીતે? તો કે મધ્ય કિંમતનું સૂત્ર શું બને? કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 15. 10 વત્તા 20 ભાગ્યા 2 એટલે કેટલા મળે? 15. હવે જે પોઈન્ટ છે મિત્રો, બહુ મહત્વનો પોઈન્ટ છે. આપણે પોઈન્ટને શીખી ગયા પણ હવે સમજાવું છું. નિવારક વર્ગ. તો શું છે નિવારક વર્ગ? તો કે જે વર્ગમાં અધસીમાનો સમાવેશ થતો હોય પરંતુ ઉધ્વસીમાનો સમાવેશ ન ત્યાર પછીના વર્ગમાં કરવામાં આવતો હોય તો તેને નિવારક વર્ગ કહે છે. 0 થી 10, 10 થી 20, 20 થી, આ નિવારક થયું. 10, 20, 20 થી 30 જે તે વર્ગની અધસીમા ત્યાર પછીના વર્ગની ઉધ્વસીમા બને છે. પણ 10 નો સમાવેશ આમાં નહીં થાય. આમાં 0 થી 9 જ જણા આવશે. આમાં 10 થી 19 જણા જ આવશે. આમાં 20 થી 29 જણા જ આવશે. અહીં 20 નો સમાવેશ 20 થી 30 ના વર્ગમાં થાય છે. આ 20 નો સમાવેશ 10 થી 20 માં નહીં થાય. કેમાં થશે? 20 થી 30 માં. અને 30 નો સમાવેશ 20 30 ના વર્ગને બદલે ત્યાર પછી જો કોઈ વર્ગ બને 30 40 માં થાય છે, એમાં કરવામાં આવે. નિવારક વર્ગમાં દરેક વર્ષની ઉપલી હદ તેના પછીના વર્ગની નીચલી હદ સરખી હોય છે. આ ઉપલી હદ એના પછીના વર્ગની નીચલી હદ કેવી હોય છે? સરખી. અને નિવારક વર્ગનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણ કહે છે. એ નિવારક સારું લાગે પણ ઉધ્વસીમા એની અંદર ના આવે, એના પછીની કિંમતમાં આવે અધસીમામાં. બીજો કયો હોય? તો કે અનિવારક વર્ગ. કેવો? અનિવારક. તો કે જે વર્ગમાં અધસીમા અને ઉધ્વસીમા બંનેનો સમાવેશ થતો હોય એને અનિવારક વર્ગ કહે છે. એટલે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. જો આની અંદર 0 થી 9 બધા આવી ગયા પણ આપણે, તમને ખબર છે મધ્યક મધ્યસ બહુલક ચતુર્થકોણ દાખલા ગણે તો અનિવારકને નિવારક બનાવવું પડતું. 0.5 બાદ ને 0.5 પ્લસ કર્યા છે. અહીં 10 અને 19 નો સમાવેશ 10 થી 19 ના વર્ગમાં જ થઈ જાય. આની અંદર જ આ બંને સંખ્યાઓ 10 11 થી 19 સુધીની બધી આવી જાય. અનિવારક વર્ગમાં દરેક વર્ગની ઉપલી હદ તેના પછીના વર્ગની નીચલી હદ સરખા હોતા નથી. 19 હોય તો એના પછીની 20 હોય, 29 હોય તો એના પછીની 30 હોય. અને એનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા આવૃત્તિ વિતરણને શું કહે છે? અનિવારક આવૃત્તિ વિતરણ કહે છે. મિત્રો, હવે આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલા એટલે વર્ગોવાળા દાખલા ભણશું. કે જ્યારે એક વર્ગ અને એક વર્ગ લંબાઈ, તમને દાખલામાં એક વર્ગ આપી દીધો હશે અને એની વર્ગ લંબાઈ કહી દીધી હશે એટલે દાખલો ગણવો સરળ થઈ જાય. તો દાખલો જોઈએ મિત્રો, ખાસ બધા રકમ જોજો શું કહે છે. તો કે એક પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓ હોય
અને તેમની આંતરિક કસોટીમાં 100માંથી 30 ગુણ નીચે દર્શાવેલા છે તે પરથી પ્રથમ વર્ગ ચોખવટ કરી છે તમને પ્રથમ વર્ગ 30-40 હોય તેવું નિવારક એ કહી દીધું કે જે તે વર્ગની ઉધ્વસીમાં ત્યાર પછીની અધસીમા બનવી જોઈએ એવું બનાવો આવૃત વિતરણ તૈયાર કરો મિત્રો રકમ ખાસ જોજો વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો આ 30 માહિતીઓ છે કે માની લો કે એક વિદ્યાર્થી 54 આવ્યા બીજાને 34 આવ્યા એકને 40 આવ્યા એકને 82 આવ્યા તો એમાં તમને કહી દીધું કે એક વર્ગ એટલે પ્રથમ વર્ગ કયો છે 30-40 અને જેમ આપણે દરેક દાખલામાં ગણીએ છીએ વસ્તુ ગણવાની વિસ્તાર વિસ્તાર માટે મારે ન્યૂનતમ કિંમત જોઈએ તો ન્યૂનતમ કિંમત મારી કેટલી છે 34 અને મહત્તમ કિંમત છે મારી તમે જોશો બધામાં તો 88 મોટા મોટા છે અને વિસ્તાર મેળવી લેવાનો જરૂર નથી અત્યારે પણ મેળવી લેવાનો મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત 88 - 34 એટલે કેટલા મળે 54 મળે કેટલા મળે મિત્રો 54 હવે મિત્રો દાખલો ગણવાનો છે દાખલામાં તમને એક વર્ગ કહી દીધો કયો કીધો તો કે 30-40 છે મારે 88 સુધી જવું છે ક્યાં સુધી 88 તો બીજો વર્ગ કયો આવશે 40-50 બીજો વર્ગ કયો આવશે 40-50 ત્રીજો વર્ગ કોણ આવશે 50-60 ત્રીજો વર્ગ કોણ આવશે 50-60 પછી કોણ આવશે 60-70 પછી કોણ આવશે 70-80 અને પછી કોણ આવશે 80-90 88ની અંદર આવે ને 80-90 તો આપણે એક પછી એક માહિતી લેતા જવાની મિત્રો અને ચેક કરતા જવાની કેમાં પડશે 54 કેમાં આવે 50-60 આવે તો એમાં એક લીટો 34 30-40 આવે તો એમાં એક લીટો 40 હવે મહત્વનો પ્રશ્ન છે 30-40 આવે કે 40-50 તો મેં કીધું એમ ઉધ્વસીમામાં એનો સમાવેશ થતો નથી એના પછીની સંખ્યામાં થાય 40 ત્યાર પછી કોણ છે 82 ક્યાં આવશે 80-90 ત્યાર પછી કોણ છે 88 ક્યાંથી આવશે 80-90 ત્યારબાદ કોણ છે મિત્રો 88 પછી 80 તો 80 કેમાં આવશે 70-80 આવે કે 80-90 આવે યસ 80-90 ત્રીજો લીટો 75 70-80 62 60-70 72 70-80 80 ફરીથી આવ્યા 70-80 નહીં આવે કેમાં આવશે 80-90 એમાં 4 થઈ ગયા 81 હવે જો અહીંયા 4 થઈ ગયા એટલે પાંચમો આડો લીટો 81 44 40-50 39 30-39 46 40-50 64 60-70 49 40-50 53 50-60 41 અહીંયા પાંચમો લીટો 41 36 30-40 85 80-90 66 60-70 58 50-60 52 એ પણ 50-60 73 70-80 57 50-60 એટલે પાંચમો લીટો 34 30-40 57 50-60 68 60-70 અને 57 50-60 આ કેટલા આવ્યા મિત્રો 4-5-7 4-3-6 એક આપણે ઘટ્યું છે 6-7-8 આવે 50-60 8 માહિતીઓ છે એક રહી ગઈ એટલે 8 એટલે n બરાબર 30 આવશે મિત્રો n બરાબર 30 ઓકે આ 57 વાળું મારે લખવાનું રહી ગયું હતું તો આ રીતના મિત્રો તમારું આવૃત્તિ વિતરણ બનશે મેં દાખલો ગણ્યો તમને ખ્યાલ આવે એટલા માટે ઓકે આ પ્રમાણે જ તમારી આવૃત્તિ આવી જોઈએ અને દાખલો તમારે કમ્પ્લીટ કરવાનો થાય મિત્રો આવા હું તમને 3 દાખલા આપીશ યાદ રાખજો તમારે ગણવાના છે હવે એ પછી હું તમને બીજો દાખલો બતાવું શું કરવાનું છે તમારે તો કે કોઈ એક દિવસ દરમિયાન અમદાવાદના એક વિસ્તારના 40 રિક્ષા ચાલકો કેટલા કઈ 40 માહિતી છે કરેલી કમાણીના આંકડા નીચે મુજબ છે તેના પરથી વર્ગાંતર 20 અહીંયા 20 છે હો મિત્રો 20
અને એક વર્ગ 120 થી 139 પહેલો વર્ગ છે એવું નહીં એક વર્ગ 120 થી 139 તેવું આવૃત્તિ તો આ કેવું આવૃત્તિ વિતરણ કહેવાય મિત્રો તો એને અનિવારક કહેવાય કેવું કહેવાય અનિવારક કેવું કહેવાય અનિવારક એટલે આના પછીનો વર્ગ આવે તો એ 140 થી 159 વાળો આવે પણ આ એક વર્ગ છે પ્રથમ છે કે નહીં પ્રશ્ન છે આમાં લખ્યું છે પ્રથમ પણ આ એક વર્ગ છે એ પ્રથમ નથી બરાબર છે તો જોઈએ ન્યૂનતમ કિંમત મારી 100 છે કેટલી છે 100 અને મહત્તમ કિંમત મારી 256 છે કેટલી છે 256 એટલે તમને વિસ્તાર બનાવતા તો આવડે બરાબર છે તો હવે તમારે શરૂઆત 120 થી 139 થી ન થાય શરૂઆત તમારી 120 થી 39 થી ન થાય એની પહેલા મારે 100 સુધી જવાનું છે તો 120 પહેલા કોણ આવે તો કે 100 થી 119 આવે કોણ આવે 100 થી પછી 120 થી 139 પછી 140 થી 159 160 થી 179 180 થી 199 200 થી 219 220 થી 239 અને 240 થી 259 કારણ કે મારે 256 સુધીની માહિતી છે હવે મિત્રો આની અંદર બધે આવી જશે આમાં 100 થી 119 વાળા 120 થી 139 એટલે તમારે કોઈ પ્રશ્ન નથી કે નીચેનામાં આવે કે ના આવે કોઈ પણ માહિતી હશે તમારે સમાઈ જશે માન લ્યો કે આમાં કોઈ નવડાવાળી માહિતી હોય તો તમારે ચિંતા જેવું નથી પણ અત્યારે તો કોઈ છે નહીં દેખાતી નથી મને એટલે તમારે દાખલો ગણવામાં સરળતા રહેશે અને તમારે આ રીતના આવૃત્તિ ચિહ્ન બનશે તમારા તમારે દાખલો કમ્પ્લીટ કરવાનો છે બે દાખલા હું તમને હોમવર્કમાં આપીશ હું આની પીડીએફ ખાસ મોકલાવીશ એટલે તમારે પ્રોબ્લેમ ન થાય બધાના જવાબ સહિતની પીડીએફ મોકલાવીશ આના પછી પણ બે દાખલા આવશે ખાસ ધ્યાન રાખજો એ તમારે હોમવર્કમાં ગણવાના છે ઓકે તો અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ બસ